કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિં પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ. 2 મહિનાનો ગેપ ગયો એટલે આપણે ભૂલી ગયા કે ક્યાં અટક્યા હતા. વાંધો નહીં, મને ખબર છે મેમરી બહુ શોર્ટ હોય છે અને આપણે પરીક્ષાઓના માહોલમાં બેઠા નથી, માટે જે કંઈ આપણે વિચારી ગયા છીએ એનો સંક્ષિપ્ત વિચાર હું તમને આપી દઉં છું. રમણ મહર્ષિ દક્ષિણ ભારતના તમિલનાડુના મહાન સંત થઈ ગયા, 19મી સદીના સંત થઈ ગયા, એટલે અર્વાચીન સંત છે. અને એમણે સમગ્ર વેદોના સાર રૂપે જે વાત કરી એનું નામ ઉપદેશ સાર. સમગ્ર વેદના ઉપદેશનો ટૂંકમાં જે કંઈ ખ્યાલ આપણને આપ્યો એનું નામ ઉપદેશ સાર. એમાં સૌ પ્રથમ આપણી આધ્યાત્મિક જે યાત્રા છે એ આરંભ થાય એ પહેલાથી આપણે મનુષ્ય યોની તરીકે જે જન્મ્યા છે ત્યાંથી વિચારનો આરંભ કરવામાં આવેલો છે. મનુષ્ય એ કર્મયોની છે અને કર્મ કરનારો મનુષ્ય સામાન્ય અનુભવના આધારે એવું માને છે કે હું કર્મ કરું છું મને ફળ પ્રાપ્ત થાય છે, ઈશ્વરની એની અંદર કોઈ જરૂર નથી. તપેલી ચૂલા ઉપર મૂકો તો ગરમ થાય, નીચે ઉતારો તો ઠંડી પડે, બરફમાં હાથ નાખો તો ઠંડક લાગે, અગ્નિમાં નાખો તો દજાય. હું 1 ખેતર ખેડું તો ઓછું ધાન પાકે અને 10 ખેતર ખેડું તો વધારે ધાન મળે. આવો સામાન્ય અનુભવ આપણો હોવાને કારણે મોટા ભાગે એવી મતિ પ્રાપ્ત થાય કે હું જે કરું છું એ પ્રમાણે મને ફળ પ્રાપ્ત કરે છે, અર્થાત ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ ના કરે ને ના મળે, પરંતુ આપણે એ મતનું ખંડન કરીને એ સમજી ચૂક્યા છીએ કે કર્મ ફળદાતા ઈશ્વર છે. જેમ કોઈ પણ કર્મ કર્યું હોય એનો ન્યાયાધીશ એના દંડને કે એના પુરસ્કારને નક્કી કરનારો એક ન્યાયાધીશ હોય છે. જ્યારે 15મી ઓગસ્ટે બધાને એવોર્ડ આપવામાં આવે તો એનો પણ ન્યાયાધીશ બીજો છે, પોતે નક્કી નથી કરતો, કોઈક જુદો જોઈએ છે. અને એ જો ચેતન તત્વ જુદો એ કર્મનો જ્ઞાતા ન હોય તો એ પરિણામ આપી શકે નહીં. કર્મ જ જો ફળ ઉત્પન્ન કરતું હોય તો લાલ લાઇટની અંદર આપણે નીકળી ગયા તો દંડ મળી જ જવો જોઈએ, પણ દંડ મળતો નથી. ક્યારે મળે? ત્યાં પેલો પોલીસ ઊભો હોય તો. કોઈ ચેતન વ્યક્તિ નોંધ લે તો એના દ્વારા જ એનું ફળ મળે છે. ફળ તો ખોટું કર્યું, કર્મ ખોટું કર્યું, પણ ખોટું ફળ છે એ કર્મ ઉત્પન્ન કરતું નથી. એ ફળને જન્માવા માટે, ન્યાયને આપવા માટે કોઈ ન્યાયાધીશ, કોઈ ચેતન વ્યક્તિ હાજર જોઈએ. બસ આપણા જીવનની અંદર પણ એવું બને છે કે ઘણીવાર ખૂબ પરિશ્રમ કર્યો હોય છતાં નિષ્ફળતા મળે, ઘણીવાર કંઈ ના કરીએ અને એકદમ ફળ સારું મળી જાય. તો શેના આધારે છે? તો કે કોઈક આપણા જન્મો પૂર્વ જન્મોના કર્મને આધારે અત્યારે આપણને કોઈ ન્યાય રૂપે ફળ આપી રહ્યું છે. અને એ એવો હોવો જોઈએ કે પૂર્વ જન્મના કર્મોને જાણે છે, વર્તમાન કર્મને જાણે છે અને એના પ્રમાણે આપણને ફળ આપે છે. અને એવો કોઈક ચેતન તત્વ સર્વજ્ઞ હોવો જોઈએ, કારણ કે એક મને ફળ નથી આપતો, સમગ્ર જગતના જીવોને એ કર્મના ફળ આપી રહ્યો છે. અને એને આપણે એ ચેતન સર્વજ્ઞ તત્વને ઈશ્વર કહીએ છીએ. તો ઈશ્વર કર્મ ફળદાતા છે, નંબર 1. બીજું, ઈશ્વર છે નથી એવું નહીં, છે
કર્મફળ દાતા છે, જગત નિયંતા છે અને વેદોનો રચયિતા પણ એ ઈશ્વર છે એવું સમજાવવા માટે પહેલો શ્લોક કહેવામાં આવ્યો, કર્તુહુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. પહેલી લાઈનમાં આ જ વાત કરી કે ઈશ્વર કર્મફળ દાતા છે. કર્મ કિમ પરમ, કર્મ ઉત્કૃષ્ટ નથી, કર્મ તો જડ છે. જડ કર્મ કદાપી નક્કી કરી શકે નહીં કે કયું ફળ આપવું. એટલે કર્મ ફળ આપવા માટે સ્વતંત્ર નથી, એનો આપનારો કોઈ ચેતન તત્વ છે, એ પહેલા શ્લોકમાં કહું. ત્યારબાદ આગળ વધે છે, ચાલો ભલે ઈશ્વર કર્મ ફળદાતા છે પણ કર્મ આપણે કરીએ છીએ એ પ્રમાણે આપે છે ને, નકશો તો આપણે આપવો પડે છે ને, જેમ બ્લુ પ્રિન્ટ આપણે આપીએ, મેપ આપીએ, એ પ્રમાણે પેલા બિલ્ડિંગ બનાવે છે કોન્ટ્રાક્ટર, પણ મેપ તો આપણે આપીએ છીએ, એમ કર્મનો મેપ આપણે આપ્યો અને ઈશ્વરે એ પ્રમાણે આપણને ફળ આપ્યું છે, આપણું જીવન ઘડ્યું છે, જીવનની ઇમારત રચી છે. પણ પ્રશ્ન પછી આગળ વધીએ છીએ આપણે કે આપણે તો આ જ જીવનમાં આ કરવાનું હોય, કર્મ કરીએ ને ફળ મળે, ફળ મળે ને ભોગવો, સુખ મળે વધારે કર્મ કરો, દુઃખરૂપી ફળ મળે એનાથી દૂર જાઓ, કર્મ કરો ફળ કરો, કર્મ અને ફળ પ્રાપ્ત કરતા રહીએ. તો આ કર્મ છે એ કાયમી ફળ આપી શકે કે નહીં? શું જિંદગી ભર મારે કર્યા જ કરવું પડે? સુખરૂપી ફળ પ્રાપ્ત કરવું હોય તો મારે જીવનભર કર્મ કર્યા જ કરવું પડે કે નહીં? આવા બધા પ્રશ્નો જો મનમાં જાગે તો એને ધ્યાનમાં રાખીને બીજા શ્લોકમાં મહર્ષિજી કહે છે કે મનુષ્ય ઉત્કૃષ્ટ યોની છે, કર્મયોની છે, એ પણ બરાબર છે, પણ આ કર્મ જે કરીએ છીએ એ આપણને કાયમી શાંતિ કે સુખ આપનારું નથી. કૃતિ મહોદધૌ પતન કારણમ, પતન એટલે દુઃખ, દુઃખ કારણ. આ કર્મનો જે મહાસાગર છે, અનેક કર્મો કરતા રહીએ છે, કર્યા છે, આ કર્મનો મહાસાગર પતન કારણ, પતન એટલે દુઃખ આપનાર છે. કર્મ માત્ર દુઃખરૂપ છે એટલે જ તો આપણને બેસી રહેવું ગમે. કામ કરવાનું હોય તો આપણે ને કે જોર આવે છે, જોર આવે છે એટલે દુઃખ લાગે છે. કામ કરવાનું હોય, પરાણે કંઈક કરવું પડતું હોય તો દુઃખ થાય છે, દુઃખનું કારણ છે. કૃતિ મોહો દદો પતન કારણ ફલમ અશાશ્વત, કેમ દુઃખનું કારણ છે? કારણ કે કર્મ કરીએ, પરિશ્રમ કરીએ અને કર્મ તો એવા છે કે એટલી વેઠ કરાવે અને ફળ આટલું આપે. આપણે તૈયારી કેટલી બધી કરવી પડે, શેના માટે? લાડુ બનાવવા માટે. ખૂબ ખૂબ તૈયારી કરીએ, 56 ભોગ બનાવવા માટે ક્યારના લાગી ગયા હશે, અને ફળ શું? બસ પેટ ભરવા માટે થોડાક સમય માટે આપણને સ્વાદ મળે, એ જીભ ઉપર થોડોક સમય સ્વાદ રહે એટલું, પણ એ થોડા સમયના સ્વાદ માટે 5 મિનિટના સ્વાદ માટે 5 કલાક પરિશ્રમ કરવો પડે. આ કર્મનું સ્વરૂપ છે અને એ આનંદ 5 મિનિટ માટે આપે છે. ફલમ અશાશ્વતમ, થોડા સમય માટે સુખ આપે છે. કોઈ પણ પ્રકારનું કર્મ છે, ખૂબ પરિશ્રમ કર્યા પછી અંતે બહુ અલ્પ સમય માટે ફળ આપે છે. ફલમ અશાશ્વતમ, અને માટે જ્યારે અનિત્ય ફળ મળે એનો અર્થ કે તમને જીવનમાં નિરાંત તો મળે જ નહીં. ક્યારે પડે પાછું એ ખલાસ થશે સુખ અને દુઃખ ઊભું થશે એ ખબર નથી. માટે અનિશ્ચિત ભાવિને કારણે, અનિત્ય સુખને કારણે હંમેશા આપણે ચિંતામાં રહીએ. અસુરક્ષિતતાની ચિંતા અને દુઃખની ચિંતાની અંદર વર્તમાનનું સુખ પણ આપણે સંપૂર્ણતયા માણી શકતા નથી. અને આવી જ્યારે ગતિ છે કર્મની કે કર્મના ફળની, ત્યારે એના માટે એમ કહેવામાં આવ્યું કે ગતિ નિરોધકમ, એટલે કે મોક્ષરૂપી ગતિ, કાયમી શાંતિરૂપી ગતિ છે એનું આ કર્મ અવરોધક છે. કર્મ આવું જ છે, કરો એટલે ફળ મળે, અને કેટલું મળે? કર્યા પ્રમાણમાં મળે, પ્રમાણમાં મળે તો એ પણ કેવું ઓછું છે એકચ્યુઅલી. તો હવે શું કરવું? જો કર્મ અલ્પ સમય માટે સુખ આપનારું ફળ આપે છે તો એ કર્મ માટે હવે કરવું શું? પ્રશ્ન ત્યાં જ આગે. હવે વિચારશીલ મનુષ્ય, હવે ખરેખર આપણે આ વિચારમાં પ્રવૃત્ત થઈએ તો આપણે માનવ કહેવાને લાયક કહેવાય.
હવે આપણે માણસ તરીકેનો વિચાર કરીએ કે બુદ્ધિ તત્વ પરમાત્માએ આપ્યું છે, આ તો છે જ છે, વગર બુદ્ધિએ પણ માણસને આટલો અનુભવ થાય છે કે કર્મ કરીએ છે, ફળ મળે છે, થોડા સમય માટે મળે છે. હવે વિચારશીલ મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરે છે અને જુએ છે કે હું જીવનભર કંઈક કર્મો કરું છું, ફળ મળે છે, અલ્પકાલીન ફળ છે, અને આ ફળમાંથી મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે, મને કાયમનું સુખ મળે, પરમેનન્ટ હેપીનેસ મારે રિઝર્વેશન કરાવવું છે, એ હું કેવી રીતે કરાવી શકું? તો કે કર્મથી નહીં મળે. જો કર્મથી નહીં મળે તો છોડી દઉં, કર્મ ના કરું. તો કે નહીં ભાઈ, કર્મ છોડી દેશો તો બે વસ્તુ થશે. કઈ? એક તો તમે જે કરવાનું તમને નથી ગમતું એ જ છોડશો, બીજા તો તમે છોડશો નહીં. ગપ્પા મારવાનું ગમે તો નહીં છોડો, ટીવી જોવાનું ગમશે તો નહીં છોડો. છોડશો શું? આવા સત્સંગમાં આવવાનું, કર્તવ્ય કર્મ પહેલામાં પહેલું છોડશો. પહેલું તમે સમર્પિત શું કરો છો? સૌથી પહેલા માણસ ઈશ્વર કર્મ સમર્પિત કરે. બહુ કામ હોય તો શું, માળા રહી જાય તો ચાલે, પણ રસોઈ રહી ના જવી જોઈએ, ખાવાનું રહી ના જવું જોઈએ, મેકઅપ કરવાનો રહી ના જવો જોઈએ, એમાં ક્યાંય પંક્ચર ના પડવું જોઈએ, પ્રેઝન્ટેશન પરફેક્ટ હોવું જોઈએ, ભલે ભગવાન છૂટી જાય, એને તો મનાવી લઈશું, પટાવી લઈશું. લાસ્ટ પ્રાયોરિટી પરમાત્મા. અર્થાત જ્યારે કર્મ છોડવાની વાત કરશો તો જે કર્તવ્ય છે એ છોડી દેશો, ઈશ્વરની આરાધના છોડી દેશો, અને જે નથી છોડવા જેવું છે તો છૂટશે નહીં, અને તમસ કે પ્રમાદની વૃદ્ધિ થશે. કેવું જીવન જશે? સ્વચ્છંદી જીવન થશે. એને ભોગમય જીવન કહેવામાં આવે છે, અર્થાત પશુવત જીવન કહેવામાં આવે છે. નંબર એક, એટલે વર્તમાન જીવનને માણસને બદલે પશુની જેમ જીવશે. એટલે વર્તમાનમાં ખાલી તે મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતાહ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ, હરણો ચરતા હોય મનુષ્ય રૂપમાં એવું જીવન થશે. એક બીજી વાત, મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે ખરો? એ વિચાર કરવા જાઓ તો આપણું શરીર જ પરમાત્મા એવું બનાવ્યું છે કે ક્ષણ માત્ર માટે શ્વસન ક્રિયાનું કર્મ બંધ કરી શકાય નહીં. આંખો ખુલ્લી હોય તો જોવાનું કર્મ બંધ કરી શકાય નહીં, કાન ખુલ્લા હોય તો સાંભળવાનું રોકી શકાય નહીં, કર્મ થવાનું છે. એક તો રચના જ એવી, નહીં દેહ વૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતા, માટે ગીતામાં ભગવાને કહ્યું કે દેહધારી મનુષ્યને સંપૂર્ણ કર્મો છોડવા સંભવતા નથી. બીજું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. જીવન નિર્વાહ માટે પણ કર્મ કરવું પડશે. શું સ્નાન કરવાનું બંધ કરશો તો જીવન કેવી રીતે જીવશો? રોગોનું ઘર થશે. બ્રશ કરવાનું બંધ કરશો, નાના છોકરા ના ગમતો એ પરણ કરાવવું પડે, અને પછી બંધ ના કરી શકાય, એને સાફ કરવા પડે. તો દંત ધાવનમ સ્નાનમ વગેરે ક્રિયાઓ કરવી જ પડે, તો એ રોકી શકાશે નહીં. તો જીવન પણ એવું છે કે કર્મ કર્યા વગર રહી શકાય નહીં. નંબર ત્રણ, મનુષ્ય યોનિમાં આપણે આવ્યા, જન્મ આપણો જે થાય છે એ શા માટે થાય છે? તો કહે છે કે પૂર્વેના જે કર્મો કરેલા એ કર્મના ફળ અધૂરા રહ્યા એ ભોગવવા માટે જન્મે. પૂર્વે કરેલી કામનાઓ, અતૃપ્ત કામનાઓની પૂર્તિ માટે જન્મ લઈએ, અર્થાત મનુષ્યનો જન્મ જ કામના પૂર્તિ માટે છે. અતૃપ્ત ઈચ્છાઓની પૂર્તિ માટે મનુષ્ય યોનિમાં આપણે આવ્યા છીએ. હવે અતૃપ્ત કામના લઈને આવ્યા હોય તો કામના શું કરાવશે? કર્મ કરાવશે. જેવી જેવી ઈચ્છા એ પ્રમાણેનું કર્મ થશે. એટલે પણ આપણી જે વાસના કે કામના છે એ પણ આપણને બેસવા દેશે નહીં. રાત્રે સુઈ જઈએ છીએ, સવારે કોણ ઉઠાડે? નાના હોય ત્યારે તો મમ્મી પપ્પા, પણ મોટા થયા પછી અલાર્મ નહીં. અલાર્મ તો કેટલા વાગે ઉઠવાનું એના માટે, પણ વગર અલાર્મે તમે સુઈ રહો, સન્ડે છે અને વગર તમે મૂકો જ નહીં અલાર્મ, પણ બધાને કહેજો મને ઉઠાડશો નહીં, કેટલું સુઈ શકશો? વધારે નહીં સુઈ શકો, 8 વાગ્યા સુધી, 8:30 પછી નહીં સુઈ શકો. કોણ ઉઠાડે છે?
પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. પૂર્વ જન્મના કર્મોના ફળ રૂપે ઊંઘમાંથી જાગી જવાય છે. કોઈ ના જગાડે તો પણ જાગી જવાય છે. અર્થાત કર્મ વગર આપણે એક દિવસ પણ રહી શકીએ નહીં. સાર, બીજું, આ કર્મ ક્યાં સુધી રહેશે? તો કે કામના હશે ત્યાં સુધી. કામના ક્યાં સુધી રહે છે? અપૂર્ણતાની ભાવના છે ત્યાં સુધી. અપૂર્ણતાની ભાવના ક્યાં સુધી રહે છે? અવિદ્યા હોય છે ત્યાં સુધી. આમ અજ્ઞાની મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહેવાનો જ છે. આ આપણી વર્તમાન પરિસ્થિતિનો ચિતાર બીજા શ્લોકમાં આપી દેવામાં આવ્યો. તો હવે શું કરીએ? કર્મ વગર રહેવાય નહીં. અને કર્મ કરીએ છીએ તો અનિત્ય ફળ મળે છે, સહેવાતું નથી. ન રહેવાય ન સહેવાય, કહેવાય ખરું પણ ઉકેલ નથી. કહીએ ખરા પણ ઉકેલ નથી. તો એના માટે શું કરવું? તો શાસ્ત્ર એ વખતે આપણી મદદમાં આવે છે. શાસ્ત્ર કહે છે, મે આઈ હેલ્પ યુ. સત્સંગ એના માટે છે, મે આઈ હેલ્પ યુ. હવે તમે ખરેખર મનુષ્ય તરીકે, એક વિચારશીલ મનુષ્ય તરીકે જીવન જીવતા હો તો એને જે ગૂંચવાડો ઊભો થયો કે જે શોધે છે એ મળતું નથી અને જે પ્રાપ્ત છે એમાં સંતોષ થાય એવો નથી, તો હવે કરવું શું? એના માટે ત્રીજા શ્લોકમાં કહ્યું કે કર્મ કર્યા વગર રહેવાય નહીં. કર્મ બંધનનું કારણ છે. પણ જેમ આપણે ઝેરનું મારણ ઝેર કહીએ, એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો જોઈએ, એ જ પ્રમાણે કર્મને જો આપણને બંધનકારક કે દુઃખકારક હોય તો એ કર્મથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક બીજા પ્રકારનું કર્મ જ જોઈએ. કર્મ જ આપણને બંધનરૂપ કર્મમાંથી બહાર કાઢે છે. એ વળી કેવું કર્મ? ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે, યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. યજ્ઞ સિવાયનું કરેલું કર્મ એ મનુષ્ય માટે બંધનકારક થાય છે. એટલે શું? એટલે કેવું કર્મ? જેમ માટીમાં અત્યારે ચોમાસું છે, કાદવ 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 છે અને ચાલતા ચાલતા પગ લપસ્યો, પગ લપસ્યો અને પડ્યા, અને હવે થાય એવું, ઉંમર થાય એટલે બેલેન્સ ના રહે તો લપસાઈ જવાય, આમ બેલેન્સ ના થાય એટલે પડ્યા. હવે ઊભા થવું હોય તો શું કરવાનું? બાજુમાં કોઈ નથી, એકલા એકલા રસ્તા પર ચાલીએ છીએ, કયાની છાલ તો હજી નથી આવી પણ આપણો પગ ચીકણા ચીકણી જમીન પર લપસી ગયો, તો એ જ જમીનનો ટેકો લઈ અને આપણે ઊભા થઈએ છીએ. બસ જે જમીન પાડે એ જ જમીન તારે, ઉઠાવે, જે પોષતું તે મારતું. અર્થાત જેનાથી પડીએ એનાથી જ ઊભા થવા. એક કાંટો ઘૂસ્યો એને કાઢવા માટે 100 રૂપી મજબૂત નવો કાંટો લેવો પડે. એ જ પ્રમાણે અહીંયા પણ આ બાવળિયાના કાંટા જેવું કર્મનું ફળ ને કર્મની ધૂસરી ને કર્મની જંજાળ છે, એમાંથી બહાર નીકળવા માટે મજબૂત કોઈક કર્મરૂપી સહારો, મજબૂત કર્મરૂપી સહારો. આ મજબૂત કર્મરૂપી સહારો એટલે કેવા પ્રકારના કર્મને મજબૂત કર્મ કહેવાય? એ આપણને દર્દમાંથી બહાર કાઢનારું કર્મ, એ આપણને બંધનકારક કર્મમાંથી મોક્ષ તરફ લઈ જનારું કર્મ. તો એવું કયું કર્મ છે? એ કયા વિશેષ પ્રકારનું કર્મ છે? તો એની ઓળખ આપણને ત્રીજા શ્લોકમાં આપવામાં આવી. અને ત્યાં એમ કહેવામાં આવે છે કે એ કોઈ નવું કર્મ નથી. આ કોઈ નવું કર્મ નથી. કર્મ તો આપણે જે કરીએ છીએ એ જ કરવાના છે, પરંતુ કર્મ બાંધતું નથી એવું પણ કહે છે. કર્મ કોઈને બાંધતું નથી, બાંધી શકે પણ નહીં. બાંધે છે કર્મ પાછળની ભાવના. ગેંગરિંગ થયું હોય, ડોક્ટર અંગૂઠો કાપી નાખે, તો ડોક્ટરે આપણો અંગૂઠો કાપ્યો એ આપણા માટે ખરાબ કર્મ કર્યું કહેવાય કે સારું કર્યું? સારું. અરે કોઈ લોહી કાઢે તો કેસ ના કરીએ? તો અંગૂઠો કાપ્યો પણ કેસ કરવાને બદલે પૈસા આપીએ છીએ. ડોક્ટર કેટલી ફી એમ કહીએ છીએ. કેમ? કારણ કે એની ભાવના આપણને
મોતના મુખમાંથી બચાવવાની છે. બસ એટલે કર્મ છે એ કર્મ બંધનકારક કે મુક્તિદાયક નથી હોતું, એની પાછળની ભાવના છે એ આપણને બંધનકારક કે મુક્તિદાયક બને છે. અને માટે કર્મને આપણે નવું કર્મ નથી કરવાનું, કર્મ એનું એ જ કરવાનું છે, પણ એક જુદા ભાવથી કરવામાં આવે તો એ કર્મ જ જે બંધનકારક હતું પહેલા એ હવે મોક્ષદાયક બને છે. કઈ ભાવનાથી કરવાનું? તો અહીંયા ત્રીજા શ્લોકમાં કહું, ઈશ્વરાર્પિતમ ન ઈચ્છયા કૃતમ. ઈચ્છાથી નહીં કરવાનું, ઈશ્વરને અર્પણ કરીને કરવાનું. ઘણી વાર આવું તો વાંચીએ ને ત્યારે એમ થાય, ઈચ્છાથી તો ઈચ્છા વગર તો કર્મ કેવી રીતે થાય, ઈચ્છા વગર કર્મ કેવી રીતે થાય? તો અહીંયા ઈચ્છા શબ્દ સકામ ભાવને દર્શાવે છે. સકામ ભાવથી નહીં કરવાનું તો કેવી રીતે કરવાનું? ઈશ્વરને અર્પણ કરીને કરવાનું, એટલે કે નિષ્કામ ભાવે કરવાનું. બીજા શબ્દમાં નિષ્કામ ભાવે કરવાનું. ઈશ્વર અર્પિતમ ન ઈચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. આવું કર્મ છે એ ચિત્તની શુદ્ધિ કરનારું થાય છે અને મોક્ષ માર્ગે આપણને લઈ જનારું થાય છે. મુક્તિ સાધનમ, મુક્તિનું સાધન બને છે. હવે એટલે શું? તો ગઈ વખતે આપણે બે પ્રકારના કર્મોની ચર્ચા કરેલી હતી, સકામ કર્મ કોણ કહેવાય અને નિષ્કામ કર્મ કોને. બે પ્રકારના કર્મો છે. ફરી પાછું કહી દઈએ, આ કર્મના જે બે પ્રકાર કયા એ કોઈ બે ક્રિયાઓ નથી જુદી જુદી, કર્મ તો એનું એ જ છે. ઘણા લોકો મને કે માતાજી અમે તો હવે બહુ અમારે વ્યસ્તતા છે, અમારી જવાબદારી છે, અમે આ કંઈ નથી કરી શકતા. ખાસ સમજો, અમારે ખાસ ખાસ કહેવાનું છે જૂના સાધકોને ખાસ, કે અધ્યાત્મની યાત્રા એ કોઈ જુદા લેબાશમાં રહેલી નથી, અધ્યાત્મની યાત્રા કોઈ જુદા સ્થળે રહેલી નથી, જુદા સમયમાં મર્યાદિત થયેલી નથી. આપણું આખું જીવન અધ્યાત્મની સાધના બનાવવાનું છે. અને એ વાત ખાસ સમજો, નહીં તો એવું થશે કે એક કામ પૂરું કરીએ, અત્યારે અમે વ્યવહારમાં છીએ, અમે સંસારી છીએ, પછી અસંસારી થવાનો પ્રયત્ન કરીશું. અમે અત્યારે વ્યવહાર કરીએ છીએ, પછી અમે પરમાર્થ કરીશું. મારે એમ કહેવાનું છે કે તમે પરમાર્થનું જીવન જીવો. પરમાર્થ કરવાનો બાકી રાખશો તો ભવિષ્યમાં લટકતો રહેશે હંમેશા. તમે વ્યવહારમાંથી મુક્ત નહીં થાઓ, સંસારમાંથી મુક્ત નહીં થાઓ. ક્યારે પરમાર્થ કરવાનો? અત્યારથી. પણ માતાજી અમારે પછી કેવી રીતે બધું કરવાનું? ખાલી ભાવના બદલો. શરૂઆત પાંચ પ્રકારના યજ્ઞોથી થાય છે. નિષ્કામ કર્મની શરૂઆત પાંચ પ્રકારના યજ્ઞોથી થાય છે. ઈશ્વરને અર્પણ કરેલું કર્મ છે એ કેવી રીતનું કર્મ છે? આપણી પરંપરામાં ને આપણી સંસ્કૃતિમાં તો ઉઠીએ ને ત્યારથી કરાગ્રે વસતે લક્ષ્મી કરીને ઈશ્વરનું સ્મરણ, પગ મૂકો ભૂમિ પર, જમીન પર પગ મૂકતાની સાથે હે ભૂમિ, હે પરમા, હે આ પૃથ્વી દેવી, હું તારા પર મારો પગ મૂકું છું, મારો ભાર તું ઉપાડે છે, તારામાં ક્ષમા એટલે કે ધૈર્ય છે, એવી જ મારામાં ધૈર્યની બુદ્ધિ આપ. તું મારો ભાર સહન કરે છે, મને માફ કર અને મારું હૃદયને પણ શુદ્ધ કર, મારામાં એક ક્ષમા ભાવને તું વિકસાવ. દંત મંજન કરીએ. પહેલાના જમાનામાં તો દાંતણ હતા, હજી કેટલાક લોકો કરતા હોય છે, તે દાંતણ કરીએ ત્યારે વનસ્પતિ આપણને મદદરૂપ થાય છે, તો એ દાંતણ એમને નહીં કાપવાનું. એ નિર્જીવ નથી, એ તો સજીવ છે, યોનિ છે. તો હે વનસ્પતિ દેવતા, હું તારો ઉપયોગ કરું છું અને તું આ તારો ઉપયોગ કરીને દાંત સાફ કરું છું, એટલે મારા મુખમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે. હે વનસ્પતિ દેવતા, મને તું એવું મારી પર કૃપા કર, એવો અનુગ્રહ કર કે જેમ મારા દાંતને તું સાફ કરે છે એમ મારા હૃદયને પણ તું શુદ્ધ કર. આમ પ્રત્યેક કર્મની અંદર ભાવના, પ્રાર્થના રૂપી ભાવના રહેલી છે. અને પ્રત્યેક કર્મ છે એને ઈશ્વરની આરાધના બનાવવું,
એને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. પોતાના શરીરને સાફ કરવાની ક્રિયાને પણ જો આપણે નિષ્કામ કર્મ બનાવી શકતા હોઈએ તો જેટલા જેટલા કર્તવ્યનું પાલન કરીએ છીએ એ પણ ભાવના વડે નિષ્કામ કર્મ, એને ઈશ્વર અર્પિત કર્મ કહેવામાં આવે. કર્તવ્ય પાલન ઈશ્વરે આપ્યું છે, ઈશ્વરે આપેલો રોલ છે અને એ રોલ હું બજાવું છું, બસ આ ભાવના કરી એટલે ઈશ્વરનું કાર્ય થઈ ગયું. ઈશ્વર મારા વડે કરાવી રહ્યો છે, ઈશ્વર કરી રહ્યો છે, ઈશ્વરે સોંપેલું છે, નિમિત્ત ભાવે કરું છું. આ ભાવ બદલી નાખો એટલે એ તમારું કર્મ પૂજા થઈ ગઈ. પછી એ છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હોઈએ કે લેવા જતા હોઈએ, એને લેસન કરાવતા હોઈએ કે એના માટે કપડાં ખરીદતા હોઈએ, કે પતિદેવની સેવા કરતા હોઈએ કે કુટુંબની સેવા કરતા હોઈએ, કે પડોશીની સેવા હોય કે કોઈ સોસાયટીની અંદર આપણે કોઈ સત્કાર્ય કરતા હોઈએ, એ તમામ કર્મની અંદર ઈશ્વર અર્પણ ભાવના હોવી જોઈએ. ઈશ્વર મારી પાસે કરાવે, બસ આટલી ભાવના. ચેન્જ ઓફ એટીટ્યુડ ઇઝ કોલ્ડ કર્મયોગ, નોટ ચેન્જ ઓફ એક્શન. ચેન્જ ઓફ એટીટ્યુડ મેક્સ યોર એક્શન ઇન યોગા, કન્વર્ટ્સ યોર એક્શન ઇન યોગા. બીજી કોઈ વસ્તુ કરવાની નથી, જે પણ કરીએ છીએ. હું જે જોઉં છું ઈશ્વરનું રૂપ છે, હું જે સાંભળું છું ઈશ્વરનો શબ્દ છે, ઈશ્વરનો નાદ છે. હું આ શ્વાસ લઉં છું એ પવન દેવતા વિહાર કરી રહ્યા છે, એ મારા જીવનને ધબકતું રાખે છે. જે કંઈ થઈ રહ્યું છે મારા દ્વારા, આ શરીર દ્વારા જે કંઈ થાય છે એ ઈશ્વરની આરાધના છે, એમ સમજીને સમગ્ર કર્મ કરો. તમે ખાવ છો અંદર રહેલા જઠરાગને સંતુષ્ટ કરવા માટે ખાવ છો, આરામ કરો છો તો શરીરની અંદર રહેલો જે દેવ છે એ દેવને થાક ન લાગે એટલા માટે હું શરીરને આરામ આપું છું, શરીરને સુઘડ રાખીએ છીએ તો એ દેવને રીઝવવા માટે કરે છે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરે. બસ આવી ભાવના બદલી નાખો, એ કર્મ છે, એ કર્મયોગ થઈ જાય. એટલે જ ભગવાને અર્જુનને એવું ના કહ્યું કે જા તું ઋષિકેશ, ચાલ આવ મેડિટેશનમાં બેસી જઈએ, ત્યાંથી તારા કર્મનો આરંભ થાય. નહીં, ભગવાનને તો વારંવાર શું કહ્યું, તસ્માદ યુદ્ધ સ્વભારત, તસ્માદ યુદ્ધ સ્વભાર, વારંવાર માટે તું યુદ્ધ કર, માટે તું યુદ્ધ કર. અને અર્જુનને સમજાય જ નહીં, એ વળી આપણા જેવો હતો, આવું કર્મ કરું તો મારો પરમાર્થ રહી જશે. એટલે ભાઈ આ જ પરમાર્થ છે. અને જે ક્ષણે તમે નિષ્કામ કર્મ પસંદ કરો છો એટલે નિષ્કામ ભાવ, આને નિષ્કામ ભાવ કહેવાય, ઈશ્વરને અર્પણ કરે ભાવનાથી એને નિષ્કામ કર્મ કહેવાય. અને એ જ્યારથી શરૂ થાય ને સમજો તમે પરમાર્થના માર્ગે આગળ વધી રહ્યા છો. તમે હવે મુમુક્ષુ જીવન જીવો છો, મુક્ષુ થવા માટે કઈ બીજું રાહ નથી જોવાની, સમય જીવનનો જતો રહેશે, ક્યારે યમરાજની થપાટ આવશે ખબર નથી, ક્ષણ માત્ર વળેફ્યા વગર શ્વાસે શ્વાસે ઈશ્વરની ભાવના કરતા જાઓ અને હૃદયમાં અહંકારને ખસેડી અને ઈશ્વરને સ્થાપિત કરતા જાઓ. આ આપણો કર્મયોગ થઈ જાય, જીવન કર્મયોગ થઈ જાય. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ, હે પરમેશ્વર તારી આરાધના છે, હું જે જોઉં છું તારું દર્શન છે, હું જે આરોગું છું એ તારો જ સ્વાદ છે, હું જે કંઈ સાંભળું છું તારો શબ્દ છે, હું જે અનુભવું છું એ તારા જ ધબકાર છે. બસ આવી ભાવના દ્વારા જીવન જીવવું એને કહેવાય કર્મયોગ, એને કહેવાય નિષ્કામ કર્મ. ભાવના સિવાય બીજું કંઈ જ નથી. ઈશ્વર પ્રીતમ નેચ્છયા કૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. કઠોપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતત તૌ સંપરિક્ત વિવિનક્તિ ધીરઃ તયોઃ શ્રેય આદદાનસ્ય સાધુઃ પ્રેયો મંદો યોગક્ષેમાત વૃણીતે. શ્રેય અને પ્રેય બે માર્ગ છે. અને આ શ્રેય અને પ્રેયને બીજા શબ્દમાં કહીએ તો સકામ અને નિષ્કામ ભાવે કરેલા કર્મ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતત તૌ સંપરિક્ત વિવિનક્તિ ધીરઃ. અને ધીર પુરુષ, વિવેકી પુરુષ એ બંનેને ભિન્ન ભિન્ન જાણે છે. અને એમાં તયોઃ શ્રેય આદદાનસ્ય, શ્રેયનું વર્ણન કરે છે, પસંદ કરે છે. શ્રેયને પસંદ કરવું એટલે નિષ્કામ ભાવે કર્મ કરવાનું પસંદ કરો, એવું જીવન પસંદ કરો
કે એક પણ જીવનનું એક પણ ક્ષણ કે એક પણ સામાન્ય કાર્ય પણ ઈશ્વરની આરાધના ન બને એવું ના હોય. જેમ મારી પાસે જેટલા ફૂલ હોય એ બધા હું ઈશ્વરને સમર્પિત કરી દઉં, એક સંતોષ થાય છે. આપણે લાવ્યા હોય, ખરીદ્યા હોય, ફૂલ ખરીદ્યા, આજે સોમવાર છે, બિલીપત્ર ખરીદ્યા, ભગવાનને અર્પણ કરવા છે, અને બિલીપત્રમાં આપણે 1.25 લાખ બિલી ચડાવવાનું નક્કી કર્યું, અને 1.25 લાખ બિલી આપણે ઓમ નમઃ શિવાય બોલીને ચડાવતા રહ્યા હોય, અને થોડા રહી ગયા હોય, અને પેલાએ વધારે આપ્યા હોય, 1.25 લાખ તો પૂરા થઈ ગયા હોય, પણ છતાંય બાકીના બી આટલા છે ને ચડાવી દઉં, અને ચડાવી દઈએ ને તો આપણને લાગે કે આપણે કામ સમાપ્ત કરીએ, સંતોષ મળે. એમ જીવનમાં સવારે ઉઠીએ ને ત્યારથી એક એક કર્મને એક એક પુષ્પ સમજીને ઈશ્વર અર્પણ ભાવના કરો. એક એક કર્મ એ પરમાત્માને અર્પણ કરેલું પુષ્પ બનાવો. પશ્યન, શૃણવન, સ્પૃશન, ચિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, સ્વશન, બધું જ બોલો છો ઈશ્વરની સ્તુતિ છે, વિચારો છો ઈશ્વરનું ધ્યાન છે, ગ્રહણ અને ત્યાગ કરો છો એ ઈશ્વરનું કાર્ય છે. બસ માત્ર ભાવનાથી ભરી દો, ઈશ્વરની ભાવનાથી જીવનને ભરી દો, જીવન તમારું મોક્ષ માર્ગ, જીવનની દિશા બદલાઈ જશે, જીવનની દિશા બદલાઈ જાય છે. દ્રષ્ટિકોણ બદલાતાની સાથે જીવનની દિશા બદલાય છે. આને પરમાર્થનો રસ્તો કહેવાય, આને મોક્ષનો રસ્તો કહેવાય. એક ક્ષણ પણ ખોરમાવાની નહીં. એટલે અફસોસ ને વપલાવવાના કે હું નથી કરી શકતો, મારે હમણાં હજી બહુ જવાબદાર, અરે જવાબદારીઓ જ ઈશ્વરને સોંપો, એને જોગ બનાવી દો. જેમ જેમ તમે ઈશ્વરને અર્પણ કરતા જશો તમારા કર્મો, તેમ તેમ અર્પણ થયેલી ભાવનાને લીધે હૃદયની અંદર રાગ દ્વેષ છે એ ઘટતા જશે. સાંસારિક પ્રેમ એને રાગ કહેવાય, આસક્તિ એટલે રાગ. મર્યાદિત વસ્તુમાં કરેલો પ્રેમ એને રાગ કહેવામાં આવે છે. કોઈ પણ મર્યાદિત, કોઈ વ્યક્તિ હોય મર્યાદિત, કોઈ પદાર્થ હોય મર્યાદિત, મર્યાદિતને કરેલો પ્રેમ એને રાગ કહેવામાં આવે છે. અને જ્યાં રાગ હોય, આસક્તિ હોય, ત્યાં અપેક્ષા હોય છે. ઘણા દ્રષ્ટાંત આપું છું કે શરૂ શરૂમાં કોલેજની અંદર બે છોકરાઓ ભેગા થાય, છોકરા છોકરીઓ ભેગા થાય, પછી ફ્રેન્ડશીપ થાય, ફ્રેન્ડશીપ થાય ને એટલે એની બર્થડે આવે ને, એટલે બર્થડે આવે એટલે એક પેન આપે, આમ પેન આપે ને તો પેલા થાય ઓહો મને પેન આપી, આખો દિવસ થાય આમ ખુશ ખુશ ખુશ, કેમ મારા પ્રિય મિત્રએ મને પેન આપી. પછી એ છોકરીને છોકરાને પ્રેમ આગળ વધ્યો, મર્યાદિતને કરેલો પ્રેમ રાગમાં પરિણમે, રાગમાં થાય એટલે આસક્તિ થાય, આસક્તિ થાય એટલે હવે કોલેજમાં મળીએ એવું નહીં, બહાર પણ મળીએ, પછી બહાર મળીએ એટલું નહીં, હવે જીવન જીવીએ સાથે, અને સાથે જીવન જીવવાનું શરૂ કરે, અને પછી એની બર્થડે આવે ત્યારે પેલો લઈ આવે, શું લઈ આવે, તારે પેન બહુ ગમતી હતી ને, લે આવ તારી બર્થડે પ્રેમ, ફેંકે એના માથા પર. અત્યારે મારે કોલેજમાં પરીક્ષા આપવાની છે, આ પેન થી તું લખ ચેક, લખ ચેક આપવું હોય તો બર્થડે માં ચેક આપ, એટલે હું કાલ દાગીનો લઈ આવું. શું થયું, પેલી પેન સામાન્ય પેનમાં આનંદ હતો, અને હવે પાર્કર પેન આપે છે ને તો આનંદ નથી. શું થયું, આસક્તિ, આસક્તિને લીધે અપેક્ષા વધી ગઈ. પહેલા એટલી આસક્તિ નહોતી, અપેક્ષા. મજો હું બીજું સમજાવું છું, તમે ક્યાં ખોવાઈ ના જતા, તમારા કોલેજ સમયમાં પહોંચી ના જતા, પણ આસક્તિને લીધે અપેક્ષા વધી જાય છે, અને અપેક્ષા જેટલી વધે એટલું દુઃખ વધે. પેલાને એમ થાય કે અરે 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 આટલે માંડ માંડ બિચારો કમાઈ લાવતો હોય, અને એને એમ થાય કે ભાઈ ભેગા કરીને કંઈક બીજું કરીએ, અને આને એમ બસ હવે મને આટલું જ આપ્યું, ને ભાવનાથી મેં આપ્યું એની કિંમત નથી, બંનેનો ઉદ્વેગ, મેં તું તું ચાલુ થઈ ગયું, અને સંતોષ કે આનંદને બદલે કંકાસ અને દુઃખનું વાતાવરણ ઊભું થાય. કેમ, આસક્તિમાંથી. અપેક્ષા રાખી, જેટલી અપેક્ષા વધારે એટલું દુઃખ વધારે. પણ અપેક્ષા ક્યાં હોય છે,
જેમાં આસક્તિ વધારે હોય. આસક્ત વ્યક્તિમાં જ પાસેથી જ અપેક્ષા હોય, આપણને આપણા છોકરા પાસેથી જ અપેક્ષા હોય કે કોલેજમાં ફર્સ્ટ લાવે. પડોશી છોકરા પાસે હોય, રોજ રમવા આવતો હોય ઘેર, અને ભાઈબંધ બી રોજ આવતો હોય, એને તમે જમાડતા હો, આપણા છોકરાએ જમતો હોય, સાથે ભણતા હોય, પણ અપેક્ષા કોની પાસે હોય? આપણા સંતાન પાસે. આસક્તિ છે, આસક્તિ હોય ત્યાં અપેક્ષા હોય, અને અપેક્ષા જેમ વધતી જાય તેમ તેમ ચિંતા વધતી જાય, અને એ ચિંતા વધે તેમ દુઃખ વધતું જતું હોય છે. ઘણીવાર તો એટલી બધી અપેક્ષા હોય છે કે સામા માણસની સ્વતંત્રતા ખલાસ કરી નાખી. આપણો સંતાન હોય એની સ્વતંત્ર જીવન જીવવાની એક પદ્ધતિ, એનો એ જીવાત્મા કેટલા જન્મો પછી તમારા પાસે આવ્યો હોય, એના પોતાના કર્મ ફળ હોય, એની પોતાની રુચિઓ હોય, એની પોતાની વાસનાઓ હોય, એ બધું ખલાસ કરી નાખે. એટલી બધી મા બાપ એની અંદરથી અપેક્ષાથી લાદી દેતા હોય છે, અને એને સફોકેશન થતું હોય છે. પછી જનરેશન ગેપ થાય, કારણ કે પલાયન જ થાય મા બાપ પાસેથી. તો આ અપેક્ષા વધારે છે, કારણ કે આસક્તિ છે. આસક્તિને રાગ કહેવામાં આવે. આ મર્યાદિતામાં રાગ જે છે એને દૂર કરવામાં આવે તો જ શુદ્ધિ થાય, અને એ ચિત્તની શુદ્ધિ માટે ઈશ્વરાર્પણ કર્મ જે છે, શ્રેયરૂપી કર્મ જે છે, એ ઝાડું જેવું કામ કરે છે. જેમ જેમ તમારા કર્મરૂપી પુષ્પો ઈશ્વરને ચડતા જશે, સમર્પિત થતા જશે, તેમ તેમ હૃદયના શુદ્ધ ભાવો તમારા વધતા જશે, અશાંતિ ઘટતી જશે. ચિત્ત શુદ્ધિ એટલે શું? ચિત્ત શુદ્ધિ એટલે ચિત્ત અશુદ્ધિ એટલે અશાંતિ. ચિત્ત શુદ્ધિનું માપદંડ છે આંતરિક શાંતિ. કમ્ફર્ટ્સ ઇઝ નોટ ઇક્વલ ટુ હેપીનેસ. કમ્ફર્ટ્સ મળી શકે. સપોઝ કોઈ આપણું કયું કરે કે આપણા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે આપણને પરમાત્મા આપે, કમ્ફર્ટ વધી જાય, હેપીનેસ વધે એવી જરૂરી નથી. હેપીનેસ એટલે સુખ કે શાંતિ, એ તો હંમેશા શુદ્ધ ચિત્તતાની જ નિશાની છે. એટલે અપેક્ષા મુક્ત એટલે આસક્તિ મુક્ત, અને આસક્તિ મુક્ત થઈએ તો જ ચિત્તની શુદ્ધિ થાય. તો એ કરવા માટે ઈશ્વરના ભાવથી હૃદયને ભરી દેવું પડે. ઈશ્વરાર્પિતમ નિચ્છયાકૃતમ ચિત્તશોધકમ મુક્તિ સાધક. હા, હવે આ તો સમજાઈ ગયું કે ઈશ્વરાર્પણ કરવું જોઈએ. ઈશ્વરાર્પણ થાય તો થાય શું ખબર છે? એટલે બધા ઈચ્છા નહીં કરવાની, એવું નહીં. ઈચ્છા તો વગરનું તો જીવન જ ના હોય. ઈચ્છા તો પરમાત્માએ આપેલી અણમોલ ભેટ છે, ઈશ્વરે આપેલી આપણને ભેટ છે. પણ એ કેવી રીતનું હોય કે ઘણીવાર આપણે કહીએ તમને શું લેશો, તો આપણે શું કહીએ? મને આ જોઈએ એવું નહીં, હું આ પસંદ કરું છું. અર્થાત મને આ ચાલશે, ફાવશે. એનો અર્થ એવો નહીં કે આ જોઈએ. આઈ પ્રિફર ધીસ, નોટ આઈ નીડ ધીસ. વેન આઈ નીડ ધીસ, that means રાગ. I prefer this, that means I have utilized my choice, utilized the gift given by God. આપણને પરમાત્માએ ચોઈસ આપી છે તો પસંદ કરો, પસંદ કરવામાં વાંધો નથી. પણ મને આ જોઈએ એ આપણી આસક્તિ છે. પસંદગી તો પરમાત્માએ આપી મનુષ્યને માત્ર, પશુને નથી પસંદગી. પશુએ શું પહેરવું ને શું ખાવું ને ક્યાં જવું ને ક્યાં ચરવું ને ફરવું એ એના માટે નથી પસંદગી, મનુષ્યની પસંદગી છે. એટલે પસંદગીનો તો ઉપયોગ કરવો જોઈએ. અને કેવી રીતે ઉપયોગ કરવો? કે જેથી કરીને મિનિમમ અશાંત મન થાય, મનની અશાંતિ ઘટે એ પ્રમાણેની પસંદગી કરવી, એનું નામ વિવેકી મનુષ્ય. તો નિષ્કામ કર્મ છે એ મનની અશાંતિને ઘટાડનારું છે, એને જ ચિત્ત શુદ્ધિ કહેવામાં આવે છે. એ ચિત્ત શુદ્ધિ કોઈ બીજી વસ્તુ નથી, મનની શાંતિ છે. અને મનની શાંતિ એ યોગ્ય એટીટ્યુડની અંદર રહેલી છે, કોઈ સ્પેસિફિક કર્મમાં રહેલી નથી. તો એ વાત આપણે સમજ્યા. તો હવે પ્રશ્ન એ જાગે છે કે શાંત મન જે છે એ પ્રાપ્ત કરવા માટે
કે સુખી થવા માટે આપણા જીવનને કર્મયોગમાં ફેરી દેવું. એટલે જીવન જ કર્મયોગી. કર્મયોગી એટલે તમે કઈ વિશેષ પ્રકારનું વસ્ત્ર પરિધાન કરશો તો કર્મયોગી થશો એવું નહીં. મેં કહું એમ, એક એટીટ્યુડ રાઈટ ડેવલપ કરશો તમે કર્મયોગી થશો. એ આંતરિક સાધના છે, બાહ્ય નથી. મનની અશાંતિ કે શાંતિ એ આંતરિક પ્રગતિ છે, બાહ્ય નથી. બાહ્ય હોય એ દ્રશ્ય હોય એટલે લોકો બાહ્ય સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તરત દોડે છે, પણ આંતરિક શાંતિ છે ને એ ધીરે ધીરે પ્રાપ્ત થતી જાય છે. જેમ જેમ સાધના વધતી જાય, જેમ જેમ ચિત્ત શુદ્ધ થતું જશે, તેમ તેમ મન શાંત થતું જશે. હવે એના માટે નિષ્કામ કર્મ કરવાનું, પણ એ નિષ્કામ કર્મને તમે કહો કે આખું જીવન જ જાણે પરમાત્માને સમર્પિત કરીને જીવવાનું, અઘરું લાગે છે. તો એના માટે કોઈ શરૂઆત કેવી રીતે કરવી, એનો આરંભ કેવી રીતે કરવો, અથવા કયા પ્રકારના કર્મને નિષ્કામ કર્મ કહી શકીએ અમે, તો એની ઓળખ હવે શ્લોક નંબર 4 આપવામાં આવેલી છે. અને 3 પ્રકારના કર્મો જે છે, નિષ્કામ કર્મો, એને સમજાવવાનો હવે મહર્ષિ પ્રયત્ન કરે છે. શ્લોક નંબર 4. કાય વાંગ મનઃ કાર્યમુત્તમમ્. પૂજનમ જપશ્ચિંતનમ ક્રમાત્. કાય વાંગ મનઃ કાર્યમુત્તમમ્. પૂજનમ જપશ્ચિંતનમ ક્રમાત્. પ્રકારના નિષ્કામ કર્મો છે. કયા કયા? 3 પ્રકારના. કાય વાક મનઃ. વાક ક શબ્દ છે, સંધિથી અંગ થઈ ગયું. કાય વાંગ મનઃ. વાંગ એટલે વાક, વાક એટલે વાણી, કાય એટલે કાયા શરીર, શરીર વાણી અને મન. ઉત્તમમ કાર્યમ, આ 3 પ્રકારના કર્મો ઉત્તમ છે. એમાં પણ ગ્રેડેશન છે. ક્રમાત, ક્રમાત ઉત્તમમ, ક્રમથી આ 3 પ્રકારના ઉત્તમ છે. કયા કયા? તો કે પૂજનમ જપહ ચિંતનમ. અર્થાત કાય વાંગ મનઃ, એટલે કાયા વાણી અને મન દ્વારા થતા પૂજન જપ અને ચિંતન રૂપી કર્મો છે એ ક્રમિક રીતે ઉત્તમ છે. શરીર દ્વારા કર્મ થાય, વાણી દ્વારા કર્મ થાય અને મન દ્વારા કર્મ થાય. કર્મ 3 પ્રકારના થાય છે. આપણા કોઈ પણ કર્મો છે એ 3 પ્રકારે થાય છે. પણ એમાં પણ જ્યારે શરીર દ્વારા કર્મ થાય તો એકલું શરીર કર્મ કરતું નથી. શરીર જ્યારે કર્મ કરે છે ત્યારે શરીરની સાથે સાથે ઇન્દ્રિયો પણ કર્મમાં પ્રવૃત્ત થાય છે. કર્મ, ઇન્દ્રિય વગર તો કર્મ થશે જ નહીં. અને ઇન્દ્રિય અને શરીર દ્વારા કર્મ ત્યારે જ થશે જ્યારે એની પાછળ મન રહ્યું છે. એટલે કાયિક કર્મ જે છે એમાં 3 છે, શરીર, ઇન્દ્રિય અને મન. હવે શરીર, ઇન્દ્રિય અને મન દ્વારા નિષ્કામ કર્મ કયું થાય છે? તો કે પૂજનમ. સૌથી પહેલું પૂજા જે છે એ નિષ્કામ કર્મ છે. એટલે આપણે એટલીસ્ટ બીજા કોઈ પણ કર્મ ના કરે, સવારમાં થોડી પૂજા તો કરીએ. પૂજા એ નિષ્કામ કર્મ છે અને બહુ મહત્વનું કર્મ છે, ખૂબ મહત્વનું છે જીવન નિર્વાહ માટે. તો પૂજા એ શરીર, મન અને કાયા દ્વારા થતું કર્મ, શરીર, વાણી અને મન દ્વારા થતું કર્મ છે. તો બને કાયિક કર્મ કેમ કહેવામાં આવ્યું પૂજાને? કારણ કે કાયિક કર્મનું મહત્વ છે, એટલે પ્રાધાન્ય છે, ડોમિનન્ટ છે. શરીર વધારે ઉપયોગમાં લેવાય છે માટે એનું ડોમિનન્ટ હોવાને કારણે એને કાયિક કર્મ કહેવામાં આવે છે. પણ પૂજન ક્રિયાની અંદર શરીર,
વાણી અને મન ત્રણેય ઉપયોગમાં લેવાય છે. શરીર દ્વારા તમે ફૂલની માળા બનાવો, એને ચડાવો, ચંદન ઘસો, આ બધા કર્મ શરીર દ્વારા થાય છે. અને જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે એની સ્તુતિ કરો છો, પરમાત્માનું સ્તવન કરો છો. બ્રહ્મ મુરારિ સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશન લિંગમ તત્ પ્રણમામિ સદા શિવલિંગમ. હવે આ તમે બોલો છો એટલે વાણી દ્વારા કર્મ થયું. વાણી દ્વારા જયારે કર્મ કરો છો ત્યારે મન ભાવનાઓની સાથે સંકળાયેલી છે, તો માનસિક ભાવના, વાણી દ્વારા સ્તુતિ અને શરીર દ્વારા કર્મ, આ ત્રણેય જયારે સંકળાયેલું હોય ત્યારે એને પૂજારૂપી કર્મ કહેવામાં આવે છે. તો આ પહેલામાં પહેલું નિષ્કામ કર્મ, નંબર બે અને ડેલી કરવાનું કર્મ, નિત્ય કર્મ છે. આ નિત્ય કર્મ શેના માટે કરવામાં આવે છે એની પણ વાત કરીએ. પહેલા ત્રણ કર્મ સમજી લઈએ. જપ, સેકન્ડ નંબર જપ. જપ છે એ વાણી દ્વારા થાય અને મન દ્વારા થાય, એના માટે શરીરની જરૂર. જપ કરવાના હોય એમાં કઈ હાથ ઊંચા નીચા કરવાના નથી, આપણે શરીર વાંકું નંકું કરવાની જરૂર નથી. એ માત્ર વાણી દ્વારા, વોકલ કોડ, જીભા એટલે વાક ઇન્દ્રિય દ્વારા ઉચ્ચારણ થાય છે અને એની સાથે મન સંકળાયેલું છે. તો જપ છે એની અંદર બે વસ્તુ કામ કરે છે, ઇન્દ્રિય અને મન. અને ચિંતનમ એટલે પરમાત્માનું ચિંતન, અને ચિંતન કરવા વખતે વાણીની પણ જરૂર નથી, ઇન્દ્રિયની જરૂર નથી, એ માત્ર મનથી થાય છે. એને ઉપાસના પ્રકારનું નિષ્કામ કર્મ કહેવાય. ચિંતન એટલે એક પ્રકારનું ઉપાસના. જપમાં વાણીનો ઉપયોગ વધારે એટલે વાણી પ્રાધાન્ય ધરાવે છે માટે એને વાચિક કર્મ કહેવામાં આવ્યું. અને પરમેત્માએ ગીતામાં પણ કહ્યું, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. યજ્ઞોની અંદર હું જપયજ્ઞ એટલે જપ છે એને એટલું પ્રાધાન્ય આપ્યું છે કે જપ રૂપે હું જ રહેલો છું. અને માનસિક કર્મ એટલે ઉપાસનારૂપી કર્મ, ઈશ્વરનું ચિંતન રૂપી કર્મ કે ધ્યાન રૂપી કર્મ, એમાં માત્ર મન પરોવાયેલું હોવાથી એક જ વસ્તુનો ઉપયોગ થાય છે માટે એ માનસિક કર્મ કહેવાયું છે. તો આમ કાયિક, વાચિક અને માનસિક, પૂજન, જપ અને ચિંતન, આમ ક્રમિક ત્રણ પ્રકારના નિષ્કામ કર્મો કહેવામાં આવ્યા અથવા ઈશ્વર અર્પણ કરેલા કર્મો કહેવામાં આવ્યા. પણ ત્રણેયને ગ્રેડેશન આપવામાં આવે, ઉત્તરોત્તર ઉત્તમ કહેવામાં આવે. એવું કેમ કહેવામાં આવ્યું? હા, હવે એવું ખાસ સમજો, આમાં ઉત્તમ એટલે કઈ કઈ, તમે પૂજા કરો એટલે ઓછું ફળ મળશે અને ધ્યાન કરશો ને વધારે ફળ મળશે એવું નથી, પણ એક વધારે સૂક્ષ્મ બને છે અને જેટલું વધારે સૂક્ષ્મ બને એટલી અંતર્મુક્તા વધારનાર. અંતર્મુક્તાને ધ્યાનમાં રાખીને એને ગ્રેડેશન આપવામાં આવેલું છે. તમે જ્યારે પૂજા કરો છો ત્યારે બાહ્ય ઉપકરણો સાધનો વધારે છે, બરાબર, અને તરવાણું હોય, પંચપાત્ર હોય, આચમની હોય, દીવો હોય, દેવી હોય, તાળી હોય, પુષ્પ, પેલા પૂજાપો હોય, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, તુલસી, ફૂલ, માળા, સોપારી, જાત જાતનું નૈવેદ્ય, કેટલું બધું હોય. અને જ્યારે આટલી બધી સામગ્રી સાથે જ્યારે પૂજા કરવાની હોય, બે કલાક કરીએ ને તો પણ આપણને ઓછા પડે, એટલી સરસ રીતે પૂજા કરી શકાય. લાંબા સમય માટે થાય અને લાંબા સમય માટે એક ચિત્તે થઈ શકે, એકાગ્ર થઈને થઈ શકે. અર્થાત એને ત્રણ પૈંડાવાળી સાયકલ, સ્વામીજી એને ત્રણ પૈંડાવાળી સાયકલ કહે છે. ત્રણ પૈડાવાળી સાયકલ છોકરો ચલાવતો હોય માને કોઈ ચિંતા નહીં, એને લઈ આપે. નાનો હોય ને તો કેલા સાયકલ ચલાવી છે, લે તું સાયકલ પર બેસ, અને સાયકલ આપે, ભલે ને ફર્યા કરે, કોઈ ટેન્શન નથી હોતું. પણ જ્યારે બે પૈડાની સાયકલ આપવાની હોય, હા, ત્યારે વિચાર કરે આપવાની કે નહીં આપવાની, ક્યારે લઈ જવાની, કેમ લઈ ગયો, કેવી રીતે લઈ ગયો, કેવી રીતે ચલાવે છે, ચિંતા કરે. કેમ? બેલેન્સ કરવું પડે, એમાં બેલેન્સ કરવાની જરૂર પડે છે. ટ્રાયસિકલમાં બેલેન્સ કરવાની જરૂર નથી. એટલે મનને એકાગ્ર કરવા માટે સરળતા છે. એટલે શરૂઆત છે એ ટ્રાયસિકલથી કરી, જીવનની શરૂઆત ટ્રાયસિકલથી કરીએ છીએ, તો અધ્યાત્મ જીવનની શરૂઆત પણ આ ત્રણ પૈડાવાળી સાયકલથી કરવી, અર્થાત વાણી, મન અને
શરીર દ્વારા કર્મ કરો અને જેટલો પૂજાનો સમય તમે આપો એટલું મન ઈશ્વરમાં પરોવાયેલું રહે, ઇઝીલી પરોવાય. અને આપણે શું કરવું છે, જીવનના પ્રત્યેક ક્ષણને ઈશ્વરથી ભરી દેવી છે અને બેસ્ટ સાધન છે આ. અને આપણે કરતા હોઈએ ને ફાયદો બીજો પણ છે, બીજા લોકો આપણને ડિસ્ટર્બ ના કરે, પૂજા ચાલે છે. હા, આપણે ડિસ્ટર્બ કરી તો પાપ લાગશે, ભય સારું છે, ભારત દેશમાં એવું છે એટલે આપણને ફાયદો કોઈ ઉઠાડે નહીં. બે કલાક સરસ મજાના ઈશ્વર ચિંતન થઈ જાય અને ઉપરથી વાહવા બોલાય, યશ મળે, પ્રસિદ્ધિ મળે, ફાયદો બાય પ્રોડક્ટ, આપણે નથી જોઈતો પણ ઇટ ઇઝ બાય પ્રોડક્ટ, એના માટે જ કરતા જ નથી. યાદ રાખજો, ભાવનામાં તો તમે દેખાડો આવશે ને, સત્કર્મ કરો તો પદ્મભૂષણ માટે પદ્મશ્રી માટે કરો તો એ કઈ તમારી ચિત્તની શુદ્ધિ ના કરે, તો એ વાહવા માટે નથી કરવાનું, એના માટે તો ચિત્ત શુદ્ધિ નહીં કરે. આપણે કરવી છે ચિત્ત શુદ્ધિ, વાહવા કરવાનું કામ બીજાનું છે, આપણે જોઈતું નથી. હા, બીજા કરે ભલે કરે, પણ આપણે જોઈતું નથી, આપણે એવી ભાવના રાખવાની નહીં તો જ ચિત્ત શુદ્ધિ થાય. તો પૂજા જે છે એમાં ત્રણે અવયવો કામ કરે છે, શરીર, મન અને વાણી, એટલે ઇન્દ્રિય પણ પરોવાયેલી હોય, બધી રીતની સગવડતા આપણી એમાં સચવાઈ જાય છે અને મન એકાગ્ર થાય છે. માટે પૂજા એ સૌથી પહેલું પગથિયું છે. હું તો કહું વ્યવહારિક જીવનમાં એને તો છોડવાની જ નહીં, કમ્પલસરી થઈ જાય નિયમ પ્રમાણે. ચિંતન કરવાનું કે માળા કરવાની, કોઈક વાર ઓછી થઈ જાય, કોઈક વાર વધારે થઈ જાય, કોઈક વાર વધારે થવાનું તો ચાન્સ ઓછા છે, નક્કી કર્યા પ્રમાણે કોઈક વાર ઓછી થાય છે. માંડ માંડ પૂરી કરીએ છીએ આપણે એક કામ પ્રમાણે, વ્રત પ્રમાણે. નંબર ટુ જપ. જપ છે એમાં માળા કહીએ, એમાં બે વસ્તુ, મન અને વાણી, પણ એ પણ બાયસિકલ છે એટલે એમાં પણ જો આપણને ફાવટ આવી ગયો હોય પૂજામાં, લાંબા સમયના પૂજાના અભ્યાસથી જપની અંદર એકાગ્રતા સરળતાથી પ્રાપ્ત થાય. ઘણા લોકો સીધા જપ પર જતા રહે અને પેલું પૂજા ના કરે અને પછી કહે છે મારું મન ધ્યાન નથી રહેતું. કેવી રીતે રહે? કારણ કે આપણે પેલું પૂજા કરી નથી. આપણે એવું માનીએ છીએ કે ટ્રાયસિકલ તો નાના છોકરા કરે, પણ આપણે બાળપણમાં તો પસાર તો કરવું પડશે ને, પહેલી રોટલી ખાધા વગર ચોથી રોટલી નહીં ખવાય, ઘી સીધું નહીં પીવાય, ઘી ઉત્તમ છે, પણ પહેલા તો દૂધે વાવડીંગ નાખીને પીવું પડે, ધીમે ધીમે પછી પચાવવાની તાકાત આવે, એ પ્રમાણે ધીરે ધીરે પચાવવાની તાકાત લેવા. એમાં શું કામ જમ્પ મારો છો અધ્યાત્મ? એક વસ્તુ કહી દઉં, ઠેરના ઠેર રહેશો આગળ નહીં વધી શકો, એ ભટકતું જ મન રહી જશે, એટલે ડોન્ટ મિસ ધેટ. આનંદ આનંદ છે, મેં કહું ને ફાયદા જ ફાયદા છે એમાં, એટલે એ ટ્રાયસિકલ લેજો અને એ તો રાખજો, જપ પણ કરો ને એ પણ કરો, તો આધ્યાત્મિક પ્રગતિ ઝડપથી થાય છે, મોક્ષ માટેની પ્રગતિ ઝડપથી થાય છે. યુ આર ટોવર્ડ્સ ધેટ ડિરેક્શન, ઉર્ધ્વગતિમાં છો તમે. સારું, જપ એ બે ક્રિયા, બે બાયસિકલ જેવું છે, એકાગ્રતા કરવી પડે છે, જતી રહે, પણ છતાંય બે સાધન આપણને મદદરૂપ, એટલે બે પૈડા આપણને મદદરૂપ થાય છે. અને ચિંતન જે છે ને એ સર્કસમાં સાયકલ ચલાવવા જેવું છે, સર્કસની સાયકલ હોય એને એક પૈડા પર ફેરવવાની હોય એ તો ચાર્લી ચેપ્લિન કરે. આપણે થવા માટે, અધ્યાત્મ જગતમાં થવા માટે અભ્યાસ માંગે છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ માન્ય વાયોરિવસુ દુષ્કરમ. અર્જુને કહ્યું મન ચંચળ છે એને એકાગ્ર કેમ કરું, આમ વાયુને મુઠ્ઠીમાં પકડવા જેટલું અઘરું છે. એ આપણા માટે જપમાં એવું લાગે, જપમાં એવું જ થાય, મન કેન્દ્રિત કરવા જઈએ ને ત્યાં જ વિચાર આવે. શાનો વિચાર આવે? આજે શેરબજારમાં ભાવ ઊંચા થયા જ મારે કાઢવાના છે ને મારે, અરે પણ તમે અત્યારે તમારું ના, પણ પેલાનો ફોન હમણાં આવશે ને મારે કામ કરવા, મન ત્યાં જતું જ રહે. પણ તમે જપ કરવાને બદલે તમે પૂજા કરી હોય તો પહેલા પૂજા થઈ જ જાય, સ્તુતિ બોલવાની હોય એટલે મન ત્યાં રહે જ, પછી એના પછી ચિંતનમાં જાઓ તો ઘણીવાર મન ક્યાંક ભટકીને પાછું આવે ખબર જ ના પડે. મોટા ભાગના લોકો ધ્યાન કરે છે ત્યારે
પછી આમ જરા આમ નીચે આમ ઠોકામાં આવે ને ત્યારે આમ થઈ જાય, જોઈ લે કોઈ જોતું નથી ને પછી આંખ બંધ કરી બેસી, ક્યાં કુપડી જાય, લય પામી જાય, લય અને સારામાં સારું ઊંઘ ત્યારે જ આવે જયારે ધ્યાન કરવા બેસે, ત્યારે મસ્ત ઊંઘ આવે, મન નવરું થઈ ગયું હોય, રિલેક્સ. એટલે ત્યાં ભય ચીને વધારે, પણ અભ્યાસ એ નતું કૌંતેય વૈરાગ્ય ન છે ગૃહ્યતે. અભ્યાસ કરવાથી ધીરે 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 એ આગળ વધે છે. એ કોના જેવું છે કે પેલા પોપટને એક વાર લઈને પાંજરામાં પૂરો તો પોપટ ખાવાનું ખાય નહીં, તમે આપો પાણી તો ઢોળી દે અંદર, મરચું ના ખાય, જામફળે ના ખાય, પોપટ તમારી સામે ના જુએ, બોલ બોલ કરે અને પાંખો ફફડાવ્યા કરે, પણ ધીરે 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 એને સમય આપો, પછી એવું બને કે પાંચ વર્ષ તમારા ઘરે પોપટ રહ્યો હોય ને પછી પાંજરું ખોલી નાખો ને તમારા ઘરમાંથી બહાર ના જાય. બસ મનનું આવું છે, શરૂઆતની અંદર છટપટ છટપટ થાય, પૂજામાંય કરે, જપમાંય કરે અને ચિંતનમાં તો કરે જ કરે, પણ પછી જેમ જેમ સમય જાય ને એમ ધીરે 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 એકાગ્રતાને પ્રાપ્ત કરે. અને એકાગ્રતાને પ્રાપ્ત કરે એટલે શું, પહેલા પૂજાની અંદર મને એકાગ્ર કર્યું હોય, જગતમાં ભટકતું મન માત્ર આપણી પાસે રહે છે, આપણા કાર્યમાં રહે છે, આપણી સાથે રહે છે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પછી જપમાં આવો એટલે વધારે નજીક આવે છે, મન આપણું થાય છે, અને ચિંતનમાં એ આપણા વિષયની અંદર એકાગ્રતાને પ્રાપ્ત કરે છે, અર્થાત વધુ ને વધુ સૂક્ષ્મતાને પ્રાપ્ત કરીને મન હવે આપણું આપણું કાર્ય કરનારું આપણું સેવક બની જાય છે. તો આ અંતર્મુક્તા પ્રાપ્ત થતી જાય છે. આ અંતર્મુક્તાની પ્રાપ્તિ, એકાગ્રતા, અંતર્મુક્તા, ચિત્ત શુદ્ધિ, એની પ્રાપ્તિ એ જ મોક્ષ માર્ગે કરેલું પ્રયાણ. આમ ત્રણ પ્રકારે નિષ્કામ કર્મ થાય છે. અને આવું હોવાને કારણે, મન વધુ અંતર્મુખ થતું હોવાને કારણે એ ક્રમિક ઉત્તરો ઉત્તર એ ઉત્તમ કર્મ કહેવામાં આવેલું છે. પૂજા એ તો ઉત્તમ છે જ, ઉત્તમ નિષ્કામ કર્મ છે. ટીવીની સિરિયલ જોવા કરતાં તો સારામાં સારું ઉત્તમ સેવા કર્મ કહેવાય, પણ એનાથી ઉત્તમ અંતર્મુખ થયેલું મન જપ, એનાથી ઉત્તમ, એનાથી અંતર્મુખ થયેલું મન ચિંતન કરનારું મન, એનાથી એ ઉત્તમ કહેવાય. અને માટે પૂજનમ જપશ ચિંતનમ ક્રમાત એ ઉત્તમ છે, કાર્યમ ઉત્તમમ, એ કાર્ય ત્રણ ઉત્તમ કહેવાયા છે. હવે આપણે એ પૂછવાનું કે ભાઈ આ પૂજા કરવાની એટલે કોની કરવાની, કેવી રીતે કરવાની? પૂજા નામ તો રાખી લઈએ છોકરાઓ, પણ પૂજા એટલે શું? ઘણા લોકોને નથી ખબર હતી કે ષોડશ ઉપચાર પૂજા હોય. આ ષોડ ઉપચાર એટલે શું, પૂજા એટલે શું? મંદિરમાં જઈને હાથ જોડવાના બીજું કંઈ ખરું, કે ભગવાનને જઈને ફૂલ ચડાવવા કે પાણી ચડાવવા સિવાય બીજું કંઈ ખરું કે નહીં? તો પૂજા કેટલા પ્રકારની છે, કઈ છે, કેવી રીતે કરવાની? બે ગ્રેડમાં પૂજા થાય છે. ફર્સ્ટ ગ્રેડ પૂજા એટલે શું, સેકન્ડ ગ્રેડ પૂજા એટલે શું, એના ઉપર આપણે વિચાર કરવાનો છે. એ આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.